અને બીજી મહત્વની વાત એ છે કે આ આખી જે અનામતની વાત છે એમાં એક રાજકીય ઈચ્છાશક્તિનું તમે પ્રદર્શન કરો છો કે જ્યાં બહેનો જે છે એ પોતાનું જે કોન્ટ્રીબ્યુશન છે એનું રેકોગ્નાઇઝેશન એનું જે પ્રદાન છે સમાજમાં એનું એને દરજ્જો નથી મળતો એ પ્રમાણેનો જ્યારે તમે રાજકીય ઈચ્છાશક્તિનું પ્રદર્શન કરો છો દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે એટલે યુ કેન બી અ રોલ મોડલ ફોર ધી અધર કન્ટ્રી હું એ રીતે આ આખી વાતને જોઉં છું અને એ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ કોઈ બહેનોના અનામતનો મુદ્દો નથી આ એક રાજકીય પુનરુત્થાનનો બહુ મહત્વનો નિર્ણય છે અને એ રીતે આપણે આ નિર્ણયને સન્માનીએ છીએ અને આવકારીએ છીએ અને ખરેખર જો આ નિર્ણયને યોગ્ય રૂપ મળે તો જે રાજકારણની સાથે સાથે જે કોમન મહિલાઓ છે તેમને પણ ચોક્કસથી ફાયદો પહોંચવાનો છે ચોક્કસ ફાયદો થશે ને મેં તમને કહ્યું ને એમ જેમ તમે રાજકીય રીતે એક રોલ મોડલ આપી શકો એમ બીજી બહેનોને પણ આ કામ કરી શકો અને બીજું જ્યારે કોઈ એક વર્ગને તમારી નિર્ણાયક ભૂમિકાનો ભાગ બનાવો છો બહેનોને એટલે કેટલાક દેશના બહુ જ મહત્વના નિર્ણયો એવા છે કે જેમાં બહેનોની ભાગીદારી હું તમને એક વાત કહું પૂર્વેન કે દાખલા તરીકે બહેનો જયારે સરપંચ બની ત્યારે બધાને એવું હતું કે આ બધા લાદના ઘૂમટામાંથી નીકળશે નહીં એક બહુ રસપ્રદ કેસ સ્ટડી છે કે સરકારે રાહત પેકેજ આપ્યું ગામડાઓમાં અને એમાં બાજરો બહેનોને આપવાનું નક્કી કર્યું બહેનોને કમિટીમાં લેવાની હતી બહુ ઈચ્છા નહોતી પણ લીધી બહેનોએ કીધું અમારે બાજરો નથી જોઈતો અમને એટલે ઘઉં નથી જોઈતા બાજરો આપો ઘઉં આપતા હતી સરકાર ત્યારે હવે કારણ કે રોટલી બનાવવામાં તેલ જોઈએ ને ત્યારે એટલી બધી વધારે સ્થિતિ ખરાબ હતી દુષ્કાળના કારણે 88ની વાત છે હવે આ બહુ નાની વાત છે આમ જોઈએ તો ઘઉં બાપો બાજરો આપવો નીતિ વિશે એક નિર્ણયમાં બહુ નાની વાત છે પણ બહેનોને ઇન્વોલ્વ કરી એટલે બહેનોએ કહ્યું કે ભાઈ અમને રોટલી બનાવવા તેલ જોઈએ બાજરીના રોટલામાં તેલ નહીં જોઈએ એટલે અમને રાહત પેકેટમાં ઘઉં નહીં આપતા બરાબર હવે તમે જુઓ કે જો આ માઇક્રો લેવલનો એક્ઝામ્પલ હોય તો નેશનલ લેવલ પર નિર્ણાયક ભૂમિકામાં જો બહેનો આવે તો મને એવું લાગે છે ચોક્કસ ફરક તેમણે આ વિચાર્યું છે ત્યાંથી જ એ વસ્તુ સ્પષ્ટ થાય છે પણ સોનલબેન છતાં પણ જો આપણા જે રાજકારણમાં જોઈએ ઘણી પાવરફુલ વિમેન્સ આપણી પાસે છે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી હોય કે પછી લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ હોય રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ છે આમ છતાં આજે આખું બિલનો જે મામલો છે લગભગ આટલા ગભરાઈએ કેમ પડ્યો હતો સી આમાં બે ત્રણ મુદ્દાઓ છે ઘણા બધા મુદ્દાઓ એવું કે છે કેટલીક મહિલા સાંસદો પણ આનો વિરોધ કરે છે એટલે ત્યાં એ લોકો કઈ મહિલા તરીકે આ વિરોધ નથી કરતા એક પક્ષના પ્રતિનિધિ તરીકે ફોર એક્ઝામ્પલ માયાવતીએ વિરોધ કર્યો છે જી તો એણે તો બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા તરીકે આ નિર્ણય કર્યો છે નહીં કે એક મહિલા તરીકે આ નિર્ણય કર્યો છે અને બીજી વાત એ છે કે હું હંમેશા એક ઉદાહરણ આપું છું કે જયારે કોઈ શક્તિશાળી બહેનોની વાત આપણે કરીએ પૂર્વી કે ત્યારે એ પેલા આપણે પાલવ બહુ શણગાર્યો છે પણ પોત સાડીનું પાતળું છે એટલે કેટલીક બહેનો આગળ આવી ગઈ છે પણ સમાજમાં હજી સરેરાશ બહેનો જે છે એને માટે તક તમારે ઉભી કરવી પડે અને એટલા માટે તમારે અનામત એ આવશ્યક થઈ જાય છે કારણ કે આપણે બહેનોનો સામાજિક દરજ્જો સરખો નથી બરાબર છે બહેનોનો સામાજિક દરજ્જો સરખો નથી અને રુઝાન 13 વર્ષથી લગભગ આ તકતો તૈયાર છે રાજીવ ગાંધીના સમયથી અને છતાં પણ ગંભીરતાથી એના ઉપર કોઈ જ કામ નથી કરવામાં આવ્યું શું લાગે છે જે પુરુષ સાંસદો છે ક્યાંક અસલામતી અનુભવી રહ્યા છે યા ઇટ્સ અ વેરી નેચરલ થિંગ કે આઈ મીન ધે ફીલ કે અગર 33% જાણે કે દેર આર લોટ ઓફ આર્ગ્યુમેન્ટ ગોઈંગ ઓન કે જે લોકો કારણ કે એક રોટેશન સિસ્ટમની વાત થઈ રહી છે એમાં તો જે લોકોની એક્ઝિસ્ટિંગ કોન્સ્ટિટ્યુએન્સી પર મોનોપોલી છે વર્ષોથી લડી રહ્યા છે ફોર વોટ એવર રીઝન્સ યા વોટ એવર રીઝન્સ એ લોકો જીતે છે યુ નો આઈ મીન આપણે બધાને ખબર છે કે આપણે જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે કેટલા લોકો વોટ આપવા જાય છે ને કેમ વોટ આપવા નથી જતા ને વોટ ઇઝ ધ રીઝન એટલે તમે જે કહો છો કે દેર ઇઝ અ મેલ ઇનસિક્યોરિટી એ તો 110% છે કારણ કે એ લોકોને એવરીબડી ઇઝ એવર્સ ટુ ધ કે આપણે હવે નવી ચીજ આવશે તો શું થશે આપણી સત્તા ચાલી જશે યુ નો ફોર પાવર લોટ ઓફ થિંગ્સ આર ડન એટલે ધીસ ઇઝ વન ઓફ ધ મેજર મેજર રીઝન્સ ધીસ પોલિટિશિયન્સ ફીલ કે એ લોકોએ નથી આ લોકોના લીધે એ લોકોને ઇનસિક્યોર થઈ જશે ને વુમેન આવવાથી ધેર વિલ બી લોટ ઓફ ક્લીન પોલિટિક્સ લેટ અઝ એક્સેપ્ટ દેટ લેટ અઝ એક્સેપ્ટ ઇટ કે ઇન ધી પ્રોફેશનલ જે અમારા પ્રોફેશનલ ફિલ્ડમાં વુમેન આર હોલ્ડિંગ મેજર પોઝિશન નાવ બીકોઝ ઓફ ધર ક્લીનલીનેસ ધર ડેડિકેશન એન્ડ કમિટમેન્ટ કારણ કે વુમેનોની બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ શું છે ખબર છે એ લોકો પહેલા ડ્યુટી કરે છે અને પછી રાઇટ્સ માંગે છે રાઈટ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બહુ ચર્ચાસ્પદ મુદ્દો છે કે ખરેખર ક્લીન પોલિટિક્સ આવશે કે નહીં પણ પહેલા તો એવું છે કે તમારો સે એક ઉભો થાય એક આખા 50% વર્ગનો સે ઉભો થાય એ કરવાની બહુ જરૂર છે દાખલા તરીકે તમે ભારતના ઇતિહાસની જઈને વાત કરો તો 1952માં 4.4% પ્રતિનિધિત્વ મહિલાઓનું હતું આજે 10.1% છે એટલે પ્રમાણ વધ્યું છે પણ જે દરે વધવું જોઈએ સ્વાભાવિક ક્રમમાં એ નથી વધ્યું અને એટલા માટે એવું લાગે છે કે ભાઈ 10% થી હજુ તમે બહાર નથી આવી શક્યા તો તમારે અનામત હવે
જરૂરી છે જ્યારે તમે 60 વર્ષથી વધુ આઝાદીના વર્ષો. અને સોનલબેન જેમ રૂઝાને કહ્યું અપ ટુ સમ એક્સટેન્ટ મેલ ઇનસિક્યોરિટીઝ ઓલસો દેર. આપણે આ મુદ્દે જ વધારે પણ ચર્ચા કરીશું, પણ અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. આપ જોતા રહો ટીવી 9. में पहली बार क्रिकेट के कुरुक्षेत्र में होगा सुरों का महासंग्राम. भारत के 14 बेहतरीन सिंगर्स के साथ एक बनेगा आईपीएल रॉकस्टार. 13 मार्च से हर शनिवार और रविवार रात 7 बजे सिर्फ कलर्स पर. સ્વાગત છે આપનું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે ભારતમાં મહિલા અનામતનો ખરડો કેટલો યોગ્ય અને શા માટે એનો આટલો વિરોધ, એ વિશે જ આજે આપણે વધુ ચર્ચા કરી રહ્યા છીએ. અને રૂઝાન આપની તરફ વળીશ, ખાસ તો એ પૂછવા માંગીશ કે જ્યારે આપણે આ અનામતની વાતો કરી રહ્યા છીએ પણ ખરેખર કોઈ ટેલેન્ટેડ વુમન હોય, ડુ યુ થિંક